कुमार कानाणीनी हिमोफिलियाना दर्दीओ माटेनी अपील। हिमोफिलियाना दर्दीने अपाता इंजेक्शनना जत्थाने लईने आरोग्यमंत्रीने तेमणे रजूआत करी छे। पत्र लखी सूरत सिविलमां जत्थो पूरता प्रमाणमां न होवानी रजूआत करी छे। सिविलमां 550 जेटला हिमोफिलियाना दर्दीओ नोंधाया छे तेवुं कुमार कानाणीए पत्रमां लख्युं छे। प्रतिदिन सिविलमां 30-35 दर्दीओ सारवार लेवा माटे आवे छे। समयसर इंजेक्शन न मळे तो दर्दीना अंगोमां खामी आवे छे तेवुं पण तेमणे पत्रमां लख्युं छे। इंजेक्शन विना दर्दीनुं मोत पण थई शके छे तेवो पण पत्रमां तेमणे उल्लेख कर्यो छे। हिमोफिलियाना इंजेक्शननो जत्थो उपलब्ध करावा माटे पत्रमां मांग करवामां आवी छे। હજી વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી। શૈલેષ, જે રીતે આ પત્ર લખીને માંગ કરવામાં આવી છે, હિમોફિલિયાના ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી તે બાબતની માંગ કરવામાં આવી છે, શું વધુ માહિતી? રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને કુમાર કાનાણીએ વધુ એક વખત પત્ર લેતા ફોર્મ ખોલ્યો છે અને વધુ એક વખત સરકારની કામગીરીની સામે ઘટનાર ઉભા થયા છે। આ વખતે તેમણે સિવિલ હોસ્પિટલના તંત્રની સામે આંગળી ચીંધતો પત્ર લખ્યો છે અને જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે હિમોફિલિયાના જે દર્દીઓ છે તેમને ઇન્જેક્શન આપવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, તેનો પૂરતા પ્રમાણમાં જથ્થો નથી અને આ દર્દીઓ ખૂબ મોટા પ્રમાણમાં હેરાન થઈ રહ્યા છે। દર મહિને 15 દિવસે કોઈ ને કોઈ મુદ્દે સરકારને ફિક્સમાં મૂકતા કુમાર કાનાણીએ આ વખતે આરોગ્ય પ્રથાની સામે આરોગ્ય સિસ્ટમ જી જી આભાર શૈલેષ માહિતી આપવા બદલ। તો આપણી સાથે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જોડાઈ ચૂક્યા છે, આપનું સ્વાગત છે। સાહેબ, જે રીતે આપે પત્ર લખીને અને માંગ કરી છે હિમોફિલિયાના ઇન્જેક્શન માટે આપે માંગ કરી છે, તો સુરતમાં હાલમાં હિમોફિલિયાના ઇન્જેક્શનનો જથ્થો કેટલો છે અને કેટલો ખૂટી પડ્યો છે? કારણ કે જે રીતે આપે વાત કરી છે કે ઇન્જેક્શન વગર દર્દીનું મોત પણ થઈ શકે છે। બિલકુલ સાચી વાત છે, ઇન્જેક્શન ન મળવાથી દર્દીઓના મોત પણ થઈ શકે અને છેલ્લા લગભગ મારા જાણવા મુજબ છેલ્લા 4 મહિનાથી એક પણ ઇન્જેક્શન મળ્યું નથી કોઈ ને। તો મેં મુખ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે કે સરકારની જે યોજનાઓ છે, સરકાર જે લોકહિતના કામો કરી રહી છે, હિમોફિલિયાના ઇન્જેક્શનો સરકાર ફ્રીમાં આપી રહી છે, આટલું સરસ કામ જો સરકાર કરી રહ્યું હોય અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા જો બેફામ રીતે કામ થતું હોય, કોઈ ધ્યાન ન આપતું હોય, 4-4 મહિનાથી ઇન્જેક્શન ન મળતું હોય તો ખૂબ જ ખરાબ બાબત છે અને એટલા માટે મંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે કે આપણો આરોગ્ય વિભાગ એ બેકાળજીપૂર્વક બેદરકારીપૂર્વક કામ કરી રહ્યું છે। જી, આરોગ્ય મંત્રી આપને જવાબ શું આપ્યો અને કેટલા સમયમાં આ જથ્થો ઉપલબ્ધ કરવામાં આવશે? હજુ તો મેં પત્ર લખ્યો છે એટલે મને કોઈ જવાબ મળ્યો નથી, પણ હું આશા રાખું છું કે આ ઇમરજન્સી તાત્કાલિક યુદ્ધના ધોરણે આ ઇન્જેક્શનો પ્રાપ્ત થાય। જી જી જી, કોરુભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે રીતે આરોગ્યમંત્રીને પત્ર લખીને હિમોફિલિયાના દર્દીઓ માટેના ઇન્જેક્શનની માંગ કરવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે આ જો ઇન્જેક્શન ન મળે તો દર્દીનો જીવ પણ જઈ શકે છે।